નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ દ્રશ્યો છે ગુજરાતના દક્ષિણમાં આવતા વલસાડ જિલ્લામાં દીપડાના આતંકના, કે જ્યાં પુત્રને બચાવવા માટે પિતાએ દીપડા સાથે ભીડી હતી બાત. વાત વલસાડના કચીગામની છે, જ્યાં દીપડો બીમાર દીકરાના રૂમમાં ઘૂસી ગયો હતો. વાત કરીએ દર્શક મિત્રો, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં તો છેલ્લા 24 કલાકમાં દીપડાના હુમલાની 2 ઘટનાઓ આવી પ્રકાશમાં, જેમાં 1 ઘટનામાં તો પરિવારનો જીવ બચાવવા માટે ઘરનો મોભી દીપડા સાથે બાથ ભીડી ચૂક્યો છે. ગત રોજ વલસાડના વેલવાચ ગામે દીપડાએ 2 મહિલાઓ પર કર્યો હતો જીવલેણ હુમલો, જે બંને મહિલાઓ હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. ત્યારે આજે કચીગામમાં દીપડાએ ઘરમાં ઘૂસીને બીમાર યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાની ખબર સામે આવી. સમગ્ર ઘટના અંગે જો આપણે ડિટેલમાં વાત કરીએ, તો ખબર અનુસાર વલસાડ તાલુકાના કચીગામના પટેલ ફળિયામાં રહેતા વીજ કંપનીના નિવૃત્ત કર્મચારી કિશોરભાઈ દયાભાઈ ઠાકોરના ઘરમાં વહેલી સવારે દીપડો આવી પહોંચ્યો હતો. દીપડો ઘરના પાછળના રૂમમાં કિશોરભાઈના 31 વર્ષીય બીમાર દીકરા કેયુરના રૂમમાં ઘૂસી ગયો હતો તેવું જાણવા મળી રહ્યું છે. દીપડાનો અવાજ સાંભળીને કિશોરભાઈ તુરંત જ કેયુરના રૂમમાં પહોંચી ગયા હતા અને દીપડો તેના પર હુમલો કરે તેની તૈયારી હતી, ત્યારે કિશોરભાઈએ દીપડા સાથે બાથ ભીડી હતી અને ધક્કો મારીને દીપડાને અન્ય રૂમમાં પૂરી દીધો હતો. ત્યારબાદ પરિવારે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક અગ્રણીઓને થતા સ્થાનિક અગ્રણીઓએ તાત્કાલિક વન વિભાગ અને 108ની ટીમને આ મામલે જાણ કરી હતી. દર્શક મિત્રો, ખબર અનુસાર આ ઘટનામાં કિશોરભાઈ અને તેમનો પુત્ર કેયુર બંને ઇજાગ્રસ્ત થયા છે, જેમને 108ની મદદથી ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે વન વિભાગની ટીમે પશુ ચિકિત્સક ટીમની મદદ લઈને 4 કલાકની ભારે જહેમત બાદ દીપડાને ક્લોરોફોર્મ ગન વડે શૂટ કરી બેભાન કરીને પાંજરે પૂર્યો હતો તેવું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે રવિવારે વલસાડના વેલવાચ ગામે એક મકાનમાં દીપડો આવીને રૂમમાં બેસી ગયો હતો. પરિવારના સભ્યો બહાર ગયા હતા, ઘરે આવ્યા ત્યારે પાછળના રૂમનો દરવાજો ખોલતા જ નાની દીકરીએ દીપડાને જોઈને બૂમાબૂમ કરી હતી. મહિલાએ રૂમનો દરવાજો બંધ કરવા જતાં દીપડાએ મહિલા પર કર્યો હતો હુમલો. મહિલા પર હુમલો કર્યા બાદ થોડે દૂર બેઠેલ વૃદ્ધા પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતાં સ્થાનિક લોકો અહીં દોડી આવતા દીપડો ભાગી છૂટ્યો હતો. સ્થાનિક અગ્રણીઓને આ મામલે જ્યારે જાણ કરવામાં આવી ત્યારે તેઓ અહીં દોડી ગયા હતા. 108ની ટીમને આ મામલે જાણ કરવામાં આવી હતી અને તેમણે ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આજે ફરી એકવાર યુવકના પિતાએ દીપડા સાથે બાથ ભીડીને તેને અલગ રૂમમાં પૂરી દઈ પરિવારના 5 સભ્યોનો જીવ બચાવ્યાની ઘટના સામે આવી છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.